તો હવામાન વિભાગની આગાહીને લઈને રાજકોટમાં ગઈકાલ બપોરથી શરૂ થયેલા વરસાદ બાદ આજે 17 ઇંચથી વધુ વરસાદ શહેરમાં ખાબક્યો છે, જેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલા ગરનાળ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા, જેમાં 2 કાર તણાઈ હતી. ગરનાળામાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. દુનિયાના અનેક દેશોમાં સિંહની વસ્તીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને તેના અસ્તિત્વ સામે સવાલ ઊભા થયા છે, અને જેમાં ખાસ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર કે જ્યાં સિંહોની સંખ્યા એક સમય માત્ર 50 જ રહી હતી, ત્યારે ખાસ સરકાર દ્વારા સિંહ બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેમાં સરકાર, તંત્ર અને લોકોના સહકારથી સિંહના અસ્તિત્વ સામેની જંગમાં હવે તેના શિકાર પૂરતું રક્ષણ આપતા તેની સંખ્યા હાલ 523 પર પહોંચી છે. સિંહ જે તે સમયે 600 સ્ક્વેર કિલોમીટરમાં વિહરતા હતા, જે હવે 22,000 સ્ક્વેર કિલોમીટરમાં વિહર કરી રહ્યા છે, જેમાં 1800 ગામડાઓનો પણ સમાવેશ થાય છે. સિંહને બચાવવાના અભિયાનને લઈને 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં આજે ભાવનગર શહેરમાં વન વિભાગ દ્વારા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજ 500 થી બી કરતા વધારે સિંહોની સંખ્યા હો ગઈ હૈ. પહેલે જો સિંહ સિર્ફ ગીર કે પશ્ચિમી ભાગમાં હોતે થે, ધીરે ધીરે પૂર્વી ભાગ, અમરેલી ઓર આજ ભાવનગર કે કરીબન 250 સે ભી જ્યાદા ગાંવમાં લાયન બિહરતે હૈ. જૈસે જૈસે સમય ગુજરતી ગઈ, જો એશિયાઈ સિંહો કી સંખ્યા એક બાર ઘટ ગઈ થી, ધીરે ધીરે વો બઢતે બઢતે ઇસ સ્થિતિ પર પહોંચી હૈ કે આજ મેં કહે સકતા હું કે એક સફલતા કે રૂપમાં ઇસકો હમ લેતે હૈ. બટ યે સફલતા કા જો શ્રેય હૈ, ઓફકોર્સ રાજ્ય સરકાર વન વિભાગ કો જાતી હૈ, બટ મેં યે કહેના ચાહતા હું કે શાયદ યે સફલતા સંભવ ન હોતી અગર એશિયાઈ સિંહ કે સંરક્ષણ અને સંવર્ધન મેં સ્થાનિક લોકો કા સહકાર ન હોતા, કિસાન ભાઈઓ કા સહકાર ન હોતા. ઓર સમસ્ત મેં કહેતા હું કે યહાં પે જીતને સ્થાનિક લોકો હૈ, જીતને ભી સ્ટેક હોલ્ડર્સ હૈ, ઉનકી જો સપોર્ટ લાયન કન્ઝર્વેશન કે લિયે વો બહોત ઉમદા હૈ. ભાવનગરના યુવરાજ જયવીર રાજ સિંહ તથા નાયબ વન અધિક્ષક ડોક્ટર સંદીપ કુમારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં DFO ડોક્ટર સંદીપ કુમારની સાથે વન વિભાગના અધિકારીઓ જોડાયા હતા. ખાસ આ દિવસે સિંહ વિશેની માહિતી આપવામાં આવી હતી અને સરકાર દ્વારા સિંહ બચાવવામાં જે કામગીરી કરવામાં આવી છે અને તેમાં નાગરિકોનો પણ જે ઉમદા સહયોગ રહ્યો છે, તેવો સહયોગ મળતો રહે અને ગુજરાતની ગૌરવ એવા સિંહો રાજ્ય અને દેશની શાન બાન બની રહે તે માટે ઉપસ્થિત બાળકો સહિત લોકોને સિંહ બચાવ અંગેના શપથ પણ લેવડાવ્યા. આજના કાર્યક્રમમાં તમામ બાળકોને સિંહના મોહરા અને ટોપી તેમજ ટી શર્ટ્સ પણ આપવામાં આવી. કેતન રાજપુરા, નિર્માણ ન્યૂઝ, ભાવનગર.